માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આપણે જોઈ ગયા. માનવ આંખ એની વાત કરી ગયા કે માનવ આંખ કેટલું આપણા માટે અગત્યનું અંગ છે, કે માનવ આંખ છે એની અંદરના ભાગો પણ આપણે જોઈ ગયા. પારદર્શક પટલ, કીકી, કનિનિકા, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, નેત્ર પટલ, દ્રષ્ટિ ચેતા, તરલ રસ, કાચ રસ. આજે આપણે માનવ આંખની સમાવેક ક્ષમતા જોવાની છે. માનવ આંખની સમાવેક ક્ષમતા એટલે શું થાય? પેલા તો એ પેલા આપણે ખબર છે કે સમાવેક ક્ષમતામાં આપણે એ જોવાનું છે કે આપણે કેટલું નજીકનું જોઈ શકીએ, કેટલું દૂરનું જોઈ શકીએ. જ્યારે નજીકની વસ્તુ જોઈએ ત્યારે આપણી આંખમાં શું ફેરફાર થાય, દૂરની વસ્તુ જોઈએ ત્યારે આપણી આંખમાં શું ફેરફાર થાય અને કેવી વસ્તુ આપણને દેખાય છે, એ બધો અભ્યાસ આજે કરવાનો છે. તો માનવ આંખની જોવાની સમાવેક ક્ષમતામાં પહેલા વાત કરીએ. આપણે ખબર છે કે માનવ આંખની અંદર આવેલી નેત્રમણી, નેત્રમણી એટલે કે આપણે કીધું સ્પટિક માય લાઈન્સ, આ નેત્રમણી એક જેલી જેવો પદાર્થ છે. એની ઉપર નીચે શું હતું? તો સિલિયરી સ્નાયુ. આપણે માનવ આંખની રચનામાં કીધું હતું ને આવી રીતના, જો આ રીતના નેત્રમણી હતી અને નેત્રમણી આરે કોણ જોડાયેલા હતા? તો નેત્રમણી આરે કોણ જોડાયેલું હતું? સિલિયરી સ્નાયુ. આ આપણી શું છે? નેત્રમણી છે. તો નેત્રમણી એક જેલી જેવો પદાર્થ છે અને તેની સાથે જોડાયેલા સિલિયરી સ્નાયુ તેની કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા તો શું કરે? ઘટાડો. એ તો જેવી વસ્તુ જોવાની હોય એમાં થાય. બરોબર. તો લખીએ પહેલો મુદ્દો કે માનવ આંખમાં નેત્રમણી એક જેલી જેવો પદાર્થ છે, જેલી જેવો ભાગ છે, જે સિલિયરી સ્નાયુ વડે જકડાયેલી હોય છે. સિલિયરી સ્નાયુ વડે જકડાયેલી હોય છે. તે સિલિયરી સ્નાયુ વડે જકડાયેલી હોય છે અને તેની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. કોની કેન્દ્ર લંબાઈમાં? તો નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં. બરોબર છે. હવે વિચારો, તમે પેલા દૂરની વસ્તુ જોવો છો ત્યારે શું થાય? કઈ વસ્તુની વાત કરું છું હું? કે તમે દૂરની વસ્તુ જોવો છો તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દૂરની વસ્તુ તમે જોવો એટલે તમને ખબર છે. આમ જોવો, તમને દૂરની વસ્તુ દેખાતી હોય તમે આંખને આમ પેલા પોળી કરો છો, આમ ખબર, આમ આંખને આમ પોળી કરો. આંખને પોળી કરો એટલે તમારી નેત્રમણી પેલા હશે આવી અવસ્થામાં. બરોબર. એની કેન્દ્ર લંબાઈ આટલી હશે, લેન્સ તમારો લેન્સ એટલો હશે. પણ તમે જેવું દૂરની વસ્તુ જોવો એટલે તમારી આંખની લંબાઈ છે એની અંદરની નેત્રમણી આમ પોળી થશે, એટલે કેન્દ્ર લંબાઈમાં વધારો થયો. આગે ના, પેલા તમે સામાન્ય સ્થિતિમાં તમારી નેત્રમણી આવી છે પણ દૂરની વસ્તુ જોશો એટલે આમ આંખ ફાડશો. આંખ ફાડો એટલે નેત્રમણીની લંબાઈમાં વધારો થાય એટલે કેન્દ્ર લંબાઈ વધી. આની કરતા લેન્સ કેવો બન્યો? પાતળો બન્યો. અને પછી તમને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ આપણી નેત્રમણીમાં કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને લેન્સ પાતળો બને ત્યારે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. અને લેન્સ પાતળો બને એટલે અભિસારી પાવર કેવો થાય? ઓછો થાય. અભિસારી પાવર એટલે કે અંદર જે પ્રતિબિંબ રહેતા હોય નેત્ર પદાર્થ ઉપર ઉલટું પ્રતિબિંબ રહેતા હોય કોઈ પણ કિસ્સામાં, પછી આપણને દેખાય કેવી વસ્તુ? ચડતી દેખાય છે. એટલે લખી શકે દૂરની વસ્તુ જોવા માટે કે જ્યારે લેન્સ એટલે કે નેત્રમણીની વાત કરું છું, જ્યારે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને જરૂરિયાત મુજબ પાતળો થાય, અભિસારી પાવર ઓછો થાય ત્યારે દૂરની વસ્તુ દેખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. દૂરની વસ્તુ દેખાય છે, કે તમને દૂરની વસ્તુ દેખાય એના માટે જરૂરી હું તો કેન્દ્ર લંબાઈ વધવી જોઈએ એટલે કેન્દ્ર લંબાઈમાં વધારો થવો જોઈએ.
અને જરૂરિયાત પ્રમાણે લેન્સ કેવો થવો જોઈએ? પાતળો. તો પાતળો પણ થઈ ગયો છે અને કેન્દ્ર લંબાઈ વધી પણ ગઈ છે, ત્યારે જ દૂરની વસ્તુ દેખાય. બાકી જો આ બે માંથી કાંઈ પણ ન થાય તો તમને માનવ આંખની ખામી હોય એ તમારે આને પછીના વિડીયોમાં જોવાનું છે. બીજું, તો સર નજીકની વસ્તુ ક્યારે દેખાય? તો આનાથી બધું ઉલટું. તમે જુઓ નજીકની વસ્તુ, કઈ તમારી નજીક કોઈ પણ વસ્તુ છે, ઉદાહરણ તરીકે મારી ચોકની ટો ઉપરનો ભાગ જોવો છે તો એ નજીક થઈ તો મારે જોવા માટે કઈ આમ આંખ ફાળીને આમ આંખ કીણી કરે, એટલે આંખને હું નાની કરું છું. કરો છો કે નહીં? બધા નજીકની વસ્તુ તમે ઓલા હીરા ઘસું જોયા હશે, ઓલું આઈ ક્લાસ હોય એની પાસે આઈ ક્લાસમાં મીરા જોવે એટલે આંખને આમ તીણી કરે છે. આંખને તીણી કરે તો શું થાય? તો પેલા આવી અવસ્થામાં તો નેત્રમણી હતી જ, હા કે ના? સામાન્ય સ્થિતિમાં હવે એ નજીકની વસ્તુ જોવા માટે આંખને તીણી કરશે. તીણી કરશે એટલે નેત્રમણીને આમ કેવો કરે છે? નેત્રમણીને નાની કરે છે. નાની કરે એટલે જો આમ કેન્દ્ર લંબાઈમાં ઘટાડો છો, અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો છો એમ લેન્સનો જાડાઈમાં શું થયો? વધારો. એટલે લેન્સ કેવો બન્યો? જાડો બન્યો. અહીંયા કેન્દ્ર લંબાઈ વધતી હતી અને લેન્સ પાતળો બનતો હતો. અહીંયા કેન્દ્ર લંબાઈ ઘટે છે, લેન્સ જાડો થાય છે અને અભિસારી પાવર વધે છે, અને પછી નેત્રપટલ ઉપર પ્રતિબિંબ ઉલટું રચાય છે અને વસ્તુ જોઈ શકીએ છીએ. તો લખી શકીએ કે જ્યારે વસ્તુની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય અને જરૂરિયાત, સોરી વસ્તુ નહીં લેન્સ આવશે, જ્યારે વસ્તુની નહીં લેન્સની આવશે, સોરી, જ્યારે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય અને જરૂરિયાત મુજબ લેન્સ કેવો થાય? જાડો થાય અને અભિસારી પાવર વધે ત્યારે નજીકની વસ્તુ જોઈ શકાય છે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટપણે જોઈ શકો છો. આ બે વસ્તુ તમારામાં થતી હોય તો તમને માનવ આંખની ખામી છે નહીં. આ રીતના આની ઉપરથી આપણે કહી શકીએ આંખની સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા શું છે. તો આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય? તો લખી શકીએ વ્યાખ્યામાં કે માનવ આંખમાં જરૂરિયાત મુજબ કેન્દ્ર લંબાઈમાં જે વધારો ઘટાડો થાય એને કહેવાય માનવ આંખની સમાવેશ ક્ષમતા. લખી શકીએ કે માનવ આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થાય તેની સમાવેશ ક્ષમતા કહે છે. બરોબર છે? હવે આપણે સમાવેશ ક્ષમતા મળી ગયું. હવે આ તમારા પાઠમાં બે શબ્દ છે, નજીક બિંદુ અંતર અને દૂર બિંદુ અંતર. તો પહેલું વાત કરીએ નજીક બિંદુ કોને કહેવાય. નજીક બિંદુ, તો વિદ્યાર્થી મિત્રો નજીક બિંદુ કોને કહેવાય? તો આંખની અંદર આવેલો લેન્સ, એ લેન્સમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર, એની કેન્દ્ર લંબાઈમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના જેવી હોય એવી સ્થિતિમાં તમે નજીકની વસ્તુ જ્યાં સુધી જોઈ શકો એ તમારું નજીક બિંદુ અંતર છે. ખબર પડી કે નહીં? એટલે લખી શકીએ કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કર્યા વગર સ્પષ્ટપણે કોઈ વસ્તુ જોઈ શકીએ એને શું કહેવાય? આપણું નજીક બિંદુ અંતર. એટલે લખી શકીએ કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થયા વગર નજીકની વસ્તુ જ્યાં સુધી સ્પષ્ટ દેખાય તેને નજીક બિંદુ કહે છે. ક્યાં સુધી આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ? તો આપણું નજીક બિંદુ અંતર કંઈક આમ લેવામાં આવે તો ઓલ ઓવર બધું વૈજ્ઞાનિકો દ્વારા આ બધું માહિતી મેળવીને નજીક બિંદુ અંતર સામાન્ય માણસનું નજીક બિંદુ અંતર
સેમી છે. કેટલું છે? 25 સેમી. સામાન્ય કોઈ પણ માણસ હોય 25 સેમી સુધી આંખની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરાવી નાખી વસ્તુ જોઈ શકે. કેટલા સેમી સુધી? 25 સેમી. અમુકનું વધારે હોય, અમુક ઓછું હોય, પણ ઓલ ઓવર કેટલું લેવામાં આવ્યું છે? 25 સેમી. આના પછી આવે દૂરબિંદુ અંતર. દૂરબિંદુ અંતર તો દૂરબિંદુ કોને કહેવાય? તો સામાન્ય માણસ જ્યાં દૂર સુધી કોઈ પણ વસ્તુને જોઈ શકે એને તેનું દૂરબિંદુ અંતર કહેવાય. હા, વહેલી વ્યાખ્યા કે જ્યાં સુધી લેન્સ દૂરની વસ્તુને જોઈ શકે તેને દૂરબિંદુ અંતર કહે છે. કયું અંતર કહેવાય? દૂરબિંદુ અંતર કહેવાય. સર, દૂરબિંદુ અંતર કેટલું હોય? તો યાદ રાખજો, દૂરબિંદુ અંતર કોઈ માણસનું નક્કી ન હોય. અમુક તો ક્યાં સુધી જોઈ શકતા હોય, અમુક અમુક અંતર સુધી જોઈ શકતા હોય. એટલે દૂરબિંદુ અંતર કેટલું લેવામાં આવે છે? તો દૂરબિંદુ અંતર અનંત અંતર છે. દૂરબિંદુ અંતર એ કેટલું અંતર છે? અનંત અંતર હોય. કોઈ પણ માણસનું દૂરબિંદુ અંતર કેટલું હોય તો એ અનંત અંતર સુધી હોય. અને નજીક બિંદુ કેટલું હોય તો 25 સેમી. એમસીક્યુ માં ખાસ યાદ રાખજો, નજીક બિંદુ અંતર ને દૂરબિંદુ અંતર. કોઈ પણ માણસનું નજીક બિંદુ અંતર 25 સેમી હોય અને દૂરબિંદુ અંતર હોય કેટલું હોય? અનંત અંતર હોય. અનંત અંતર સુધી જોઈ શકે. અને છેલ્લે મોતીઓ. નામ સાંભળ્યું બધાએ? આપણા ઘરમાં વૃદ્ધ લોકો હોય એને આમ બોલા કાળા કલરના ચશ્મા પહેર્યા, આપણે લાગે આ ફેશનના ચશ્મા પહેર્યા છે, પણ હકીકતમાં એને ફેશનના ચશ્મા નથી પહેર્યા. એને આંખનો શું આવી ગયો છે? મોતીઓ આવી ગયો છે. શું હોય મોતીઓમાં? તો અમુક ઉંમર થતા વૃદ્ધ અવસ્થામાં તમે ધીમે ધીમે પહોંચો ત્યારે તમારે આંખની જે નેત્રમણી છે આ નેત્રમણીની આગળના ભાગમાં દૂધિયા રંગનો પડદો કે એવું કંઈક પણ એવું કચરું જામી જાય છે. અને આને લીધે મનુષ્ય અથવા તો માનવ એ દૃષ્ટિમાં સમાવેશ ક્ષમતા કાં તો ગુમાવી જ બેસે છે અથવા તો થોડું મહદ અંશે જોઈ શકે છે, જેને શું કહેવાય? મોતીઓ કહેવાય. કે નેત્રમણીની આગળ દૂધિયા રંગનો એક પ્રકારનો શું જામી જાય છે? પડદો જામી જાય છે. તો લખી શકીએ નેત્રમણીના આગળના ભાગમાં, આગળના ભાગમાં દૂધિયા રંગનો પડદો જામી જાય છે, પડદો બની જાય છે. અને માનવ આંખ જોવાની ક્ષમતા ગુમાવે છે, જોવાની ક્ષમતા ગુમાવે છે, જેને શું કહેવાય? મોતીઓ. મોતીઓ ક્યારે થાય? તો મોતીઓ મોટી ઉંમરની વ્યક્તિને થાય. કોને થાય? મોટી ઉંમરની વ્યક્તિને. અને મોતિયાનું સર્જરી દ્વારા અથવા તો ઓપરેશન દ્વારા નિદાન થઈ શકે છે. ખબર પડી કે નહીં? પણ એ સાવ તો નિદાન ન જ થાય, એને ચશ્મા તો પહેરવા જ પડે, કારણ કે પાછું કચરું જાય એટલે પાછું નેત્રમણીની આગળ આવું દૂધિયા રંગનું જામી જાય, પાછો મોતિયો થઈ જાય. એટલે મોતિયાનું સર્જરી દ્વારા અથવા તો ઓપરેશન દ્વારા નિદાન થઈ શકે છે. તો આ થઈ ગયું માનવ આંખની સમાવેશ ક્ષમતા, નજીક બિંદુ અંતર, દૂરબિંદુ અંતર અને મોતિયો. બરોબર છે? વ્યવસ્થિત જોઈ નાખો ક્યારે વસ્તુ દૂરની દેખાય, ક્યારે નજીકની દેખાય. અને હવે આ આપણે જોવાનું છે કે આ બધી વસ્તુ આપણે નજીકની દૂરની વસ્તુ જ્યારે આવું ફેરફાર થાય, જ્યારે દેખાય, જો આવો ફેરફાર ન થતો હોય તો માનવ આંખમાં કઈ ખામી છે અને એ ખામી નિવારણ કરવા માટે આપણે શું કરવું પડે? કારણ કે આપણે દૂરની વસ્તુ દેખાતી નથી. હાલો માની લો કે આપણે આંખનો લેન્સ છે એ કેન્દ્ર લંબાઈમાં વધતી જ નથી અને દૂરની વસ્તુ દેખાતી નથી, થોડું આખું આજીવન ચાલશે, એનું કંઈક નિવારણ હશે કે નહીં? તેનું નિવારણ પણ આપણે જોવાનું છે. કઈ રીતના આપણે દૂરની વસ્તુનું નિવારણ કરી શકીએ કે આપણે જોઈ શકાય? બરોબર છે? તો આ વ્યવસ્થિત જોઈ નાખો, લખી નાખો.